जय राजाराम। नमस्ते विद्यार्थी मित्रों, केम छो? मजा माने। आज आपणे गुजराती में पाठ चार लाखो वणजार एना विषे अभ्यास करीए छीए। आपणे भाग एक में लाखो वणजार आपणे पुस्तकमांथी पाठ समझ्या होता अने तेना शब्दार्थ जोया था अने रूढ़िप्रयोग पण जोया होता। लाखा वणजारामां बे व्यक्तिओनी बात करवामां आवी हती। एक वफादार एक कूतरो हतो, वणजारो हतो अने वाणियो हतो। वाणियो अने वणजारा बे व्यक्तिओनी वात करवामां आवी हती। लाखो करीने एक एवो वणजारो, एक पैसे टके खूब ज धनवान हतो। एने एक दिवस पैसानी पीड पड़ी हती। ते वाणियाने त्या गयो हतो। पछी वाणी तेने पैसा आपे छे। वणजारो एक महीनानी मुदत मांगी, एक महीना एमनी मुदत मांगी कि एक महीनो पूरो थया पछी हूँ आ पैसा तमने पाछा आपी जईश। अने जे रोजे पाळेलो कूतरो हतो, ए कूतरो ते वाणियाने त्या मूकीने जाय छे, ગિવરવે મૂકે છે કે જ્યાં સુધી હું આ પૈસા પાછા ન આપી જોઉં ત્યાં સુધી મારો કૂતરો તમારે ત્યાં રાખજો। પછી એક દિવસ તે વાણિયાને ત્યાં ચોરી થઈ, એક દિવસ વાણિયાને ત્યાં પૈસાની ચોરી થઈ। તે ચારે વાણિયાએ ચારે તરફ બધાને તપાસ કરી પણ એ ચોરાયેલો માલ પકડાણો ના। અને પેલો કૂતરો વાણિયાના બધા માણસોના જોડે જ ફરતો હતો પણ પેલા બધા કોઈ માણસોને કૂતરા ઉપર નજર ના પડી। પછી એ બધા માણસો બધું ચેક કરીને પાછા વળી છે, ઘરે જાય છે, ત્યારે પેલો કૂતરો વાણિયાનું ધોત્યું મોઢામાં પકડીને ખેંચે છે। પછી તે એક વાડને બાજુમાં તે લઈ જાય છે। એને વાડના બાજુમાં લઈ જઈને એ કૂતરો એના પગેથી જ ખાડો ખોદે છે। એ ખાડો ખોદીને પેલો જે ચોરાયેલો માલ છે એ માલ પેલા વાણિયાને પાછો મળી જાય છે। તો વાણિયાને થાય છે કે આ કૂતરો ના કારણથી મને પેલા ચોરાયેલો માલ મને પાછો મળી ગયો, હવે મારે આ કૂતરાને રજા આપવી પડે, આ કૂતરાને મારે એના માલિક પાસે મોકલવો પડે। એ કૂતરાનો માલિક કોણ હતો? વણજારો હતો। એવા ટાઈમે વણજારાને જે પેલા પૈસા લીધેલા હતા એ પૈસાની એને વણજારાને સગવડ થઈ જાય છે। હજી એક મહિનો પૂરો થયો નથી પણ તે એક મહિના પહેલાં જે પૈસા આપવાની એ તૈયારી કરે છે કે હું પહેલાં જઈને વાણિયાને ત્યાં પૈસા આપતા એ વિચારે છે, એ નક્કી કરે છે। પછી તે એ પૈસાની જ્યારે થઈ જાય છે ત્યારે તે એ પૈસા વાણિયાને ત્યાં આપવા જાય છે। પેલો વણજારો એ વણજારાને બધો ચોરાયેલો માલ મળી ગયો છે એટલે જે એક કાગળમાં બધી ચિઠ્ઠી લખે છે, પછી એ ચિઠ્ઠી પેલા કૂતરાને ગળે લગાવીને કૂતરાને એના માલિક પાસે મોકલે છે। પેલો વણજારો એ ઘરેથી નીકળ્યો અને રસ્તામાં દૂરથી જોવે છે, આંખ બંધ કરીને જોવે છે, ધારી ધારીને જોવે છે, તો લાગે છે કાંઈક આવે છે કૂતરું અને એને ધારીને જ્યારે જોવે છે તો એને લાગે કે હા આ મારો જ કૂતરો છે, કે આ મારો જ કૂતરો સામેથી આવી રહેલો છે। હવે એને લાગે છે કે મેં મારા કૂતરા ઉપર વિશ્વાસ કર્યો હતો અને એને મારો વિશ્વાસ તોડી નાખ્યો છે, એને એવું લાગે છે, એટલે વણજારો આંખ
ફિટકારે છે અને ધિતકારે છે. એના સામું તે જોતો પણ નથી, મોઢું પણ એનું ફેવરી નાખે છે. થોડી વાર પેલો કૂતરો તો ત્યાંના ત્યાં ઊભો રહ્યો. પછી તે બાજુમાં ડુંગરો હોય છે, એ કૂતરો ડુંગરો પાસે જઈને માથું પછાડે છે. જોર જોરથી એ માથું પછાડીને તે મરી જાય છે. પછી પેલો વણજારો વાણિયાના ત્યાં જાય છે. વાણિયાના ત્યાં જઈને વાણિયો એ વણજારાને બધી જ વાત કરે છે. પછી વાણીએ વણજારાને ખૂબ દુઃખ થાય છે કે મારા કૂતરાએ તો સારું કામ કર્યું હતું. એને ખૂબ પસ્તાવો થાય છે, ખૂબ દુઃખી થાય છે. પછી તે જ્યાં આગળ ડુંગર પાસે પેલો કૂતરો મરી ગયો છે ત્યાં આગળ તે આવીને એને ત્યાં આગળ આવીને તે ખૂબ રડે છે. ભારે હૈયે હૈયે લાખો પાછો આવ્યો, જ્યાં પોતાનો વિશ્વાસુ કૂતરો માથું પછાડીને મરી ગયો હતો ત્યાં એક એને એક મોટું સરોવર બંધાવ્યું છે. એ સરોવર ક્યાં આવેલું છે તે તમે મને ખબર છે? એ સરોવર ડાગા સહ ઉત્તર ગુજરાત રાધનપુર પાસે આવેલું છે. આપણે આ ગયા ભાગમાં જોઈ ગયા હતા, તો હવે આપણે બીજા ભાગમાં એના પ્રશ્નોની અને સ્વાધ્યાયની ચર્ચા કરવાની હતી. હવે જોઈએ એમાં સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ મેં તમને સમજાવ્યો છે. તો આજે કે ડાગાસર ક્યાં આવેલું છે, તો ડાગાસર ઉત્તર ગુજરાત રાધનપુર પાસે આવેલું છે. લાખો વાણિયા પાસે શા માટે ગયો હતો? એકવાર અચાનક એને પૈસાની ભીડ પડી, તેથી લાખો વાણિયા પાસે પૈસા લેવા આવ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, મેં પાઠ જે રીતે સમજાવ્યો એ રીતે આ દરેક પ્રશ્નના જવાબ તમારી ગુજરાતીની નોટમાં લખવાના રહેશે. હવે પ્રશ્ન બે પણ એવો જ છે કે નીચેના પ્રશ્નનો ઉત્તર લખો. આ પ્રશ્નો એ મોટા છે અને પહેલા હતા એ વાક્યના. પ્રશ્ન ત્રણ, કારણ લખો. આ જે પ્રશ્નો આપેલા છે એમના તમારે કારણ લખવાના રહેશે. પ્રશ્ન ચાર, હવે પ્રશ્ન ચારમાં શું કહે જુઓ. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. સમાનાર્થી શબ્દો લખો. હવે ચાલો જોઈએ સમાનાર્થી શબ્દો. એક, માસ. માસ એટલે મહિનો. માસ એટલે મહિનો. બે, હરખ. હરખ એટલે ખુશી. ત્રણ, પ્રિય. પ્રિય એટલે વહાલું. ચાર, આબરૂ. આબરૂ એટલે સા. પાંચ, ભાગવું. ભાગવું એટલે નાસું. ભાગવું એટલે નાસું. છ, વિશાળ. વિશાળ એટલે મોટું. જો
मास एटले महीनो, हरख एटले खुशी, प्रिय एटले वहालू, आबरू एटले साख, भागवू एटले नासवू, विशाल एटले मोटू। હવે પ્રશ્ન 5, નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દો લખો। વિરોધાર્થી શબ્દો લખો। જુઓ, એમાં પહેલું છે एक ध्यान। ध्यान तो बे ध्यान, बे विश्वासु, विश्वासु तो अविश्वासु, ત્રણ વિદાય, વિદાય વિદાય તો આગમન, ચાર પાસે, પાસે તો દૂર। જુઓ, ધ્યાન તો બે ધ્યાન, વિશ્વાસુ તો अविश्वास, विदाय तो आगमन, पासे तो दूर। हवे जो ये प्रश्न 5-6, नीचेना रूढ़ी प्रयोग ना अर्थ आपी वाक्य प्रयोग करो। तो विद्यार्थी मित्रों, मैं गया आगळना भाग में रूढ़ी प्रयोग समझाई गया छे, ए रीते तमारे रूढ़ी प्रयोग लखवाना रहेशे। प्रश्न 7, નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો। હવે પહેલું વાક્ય છે, એ શું બોલ્યા, તમારા પૈસા તો દૂધે ધોયેલા છે। આ વાક્ય કોણ બોલે છે? આ વાક્ય શેઠ બોલે છે અને લાખાને કહે છે। 2, અરે રામ, આ કૂતરાએ મારી શાક ઉપર પાણી ફેરવ્યું। આ વાક્ય લાખો બોલે છે અને કૂતરાને દૂરથી આવતું જોઈને કહે છે। જ્યારે પેલો કૂતરો એના માલિક પાસે જાય છે ત્યારે લાખો બોલે છે। પ્રશ્ન 8, જો પ્રશ્ન 8માં શું છે, આપેલા શબ્દોમાંથી ઓકે શબ્દ પસંદ કરી એની ઉપર રાઈટ કરો। હવે જુઓ, આપેલા શબ્દોમાંથી ઓગ્ય શબ્દ પસંદ કરી એની ઉપર રાઈટ કરો। હવે એક, કાઈન, શાન, શાનમાં મૂક્યા વગર મારાથી
फाइव पॉइंट लेवाय नहीं। हवे आसन के आसन एमाथी जे साचो शब्द होय तेना ऊपर तमारे राइट करवानो रहेशे। कयो सार साचो छे शुं लख्युं जो आपेला शब्दोमांथी ओके शब्द पसंद करी तेना ऊपर राइट करो। हवे कयो सार शब्द साचो छे आ तो आपणे एना ऊपर शुं करवानुं राइट करवानुं। चलो जुओ बीजुं લખાએ જાગીયાને ઈશારો સારો કર્યો। લખાએ ડાગ્યાને ઈશારો કર્યો। હવે ઈશારો આ સાચો છે કે આ સાચો છે એ જે સાચો હોય તેના ઉપર રાઈટ કરવાનું। તો કયો ઈશારો સાચો છે આ હવે જુઓ ત્રણ વાણિયાએ આ બધી વાત ચિઠ્ઠીમાં લખી। હવે ચિઠ્ઠી જે બીજા નંબરની ચિઠ્ઠી હોય છે એ શબ્દ સાચો છે એટલે એના ઉપર તમારે રાઈટ કરવાનું। ચાર આ કૂતરાએ મારી શાક ઉપર પાણી ફેરવ્યું। આમાં શું આવે હજુ આમાં કયો શાક શબ્દ સાચો છે ચોથામાં શરણાઈવાળો શાક શબ્દ સાચો છે। પ્રશ્ન પાંચ લાખો પૈસા આપવા ગયું પૈસા એમાં કયો સ આવશે સસલાનો સ તો એના ઉપર તમારે રાઈટ કરવાનું રહેશે। હવે જુઓ પ્રશ્ન નવ નીચેના શબ્દો શબ્દકોશના ક્રમાંકમાં લખો। જુઓ પીઠ ખાતર કૂતરો ઈશારો અને જી એમાં પહેલો શું આવશે ઈશારો પછી બીજું શું આવશે કકાવારીના ક્રમમાં ગોઠવતી વખતે કૂતરો પછી ત્રીજો ખાતર ચોથું જીવ અને પાંચમું પી। તો વિદ્યાર્થી મિત્રો આપણે ગયા ભાગમાં પાઠ શીખ્યો હતો અને એના શબ્દાર્થનો રૂઢિપ્રયોગ જોયા હતા। હવે બીજા ભાગમાં એને પાઠને થોડો સમજીને આપણે આગળ સ્વાધ્યાય જોયું। તો તમારે તમારી ગુજરાતીની નોટમાં પાઠનું હેડિંગ મારીને શબ્દાર્થ રૂઢિપ્રયોગ લખ્યા પછી તે તમારે સ્વાધ્યાય લખવાનું રહેશે। અસ્તુ।